सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनञ्च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृत्वेदविदेव चाहम्। बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज। ગઈકાલે કથામાં વાત આવી હતી, એક સમરથ સદગુરુએ એમના શિષ્યને એક નવો ગ્રંથ બનાવવાની આજ્ઞા કરી. આજ્ઞા પાલન માટેની પોતાની અક્ષમતા બહુ દીનભાવે ભક્તિભાવપૂર્વક એમણે રજૂ કરી કે ગુરુજી, આપની આજ્ઞા મારે પાળવી જ જોઈએ, પાળવી છે, પરંતુ આટલી બાબતમાં હું અશક્તિમાન છું. એમની ભક્તિભાવ ભરી દીનવાણી સાંભળીને સૌથી પહેલાં એમના ગુરુ રાજીપો આપે છે. આ એક એવો માર્મિક પોઈન્ટ છે કે આપણને આપણા ગુરુ આજ્ઞા કરે ત્યારે આ બેમાંથી એક પણ ભૂલ ન થાય એ વધારે સારી બાબત છે. એક, આપણી ઈચ્છા હોય, આપણો શોખ હોય, આપણી ગમતી બાબત હોય, આપણને એમાં રાગ હોય, એટલે જ આપણે એને ખૂબ હરખતે હઈએ, નિષ્ઠાના સ્વરૂપે સ્વીકારી લઈએ. એ આગળ જતાં ખૂબ જ નુકસાનકારક નડતરરૂપ થઈ શકે છે. જો આપણને પણ એનું બંધન, એની આસક્તિ, એનો શોખ હોય તો આપણે એ પણ જાણ કરવી જરૂરી હોય છે. નંબર ટુ, આપણને એ નથી ગમતું, મોટાની આજ્ઞાનું પાલન કરવાની બાબતમાં આપણને રસ નથી, આપણને એનો શોખ નથી, અથવા આપણાથી એ થશે કે નહીં થાય, નહીં થાય તો શું થશે, મારી આબરૂ જશે, એવો કોઈક અને કોઈક પ્રકારનો ભય એની પાછળ કામ કરતો હોય, એટલે આપણે ના પાડવાનો જ ટ્રાય કરીએ, બંધ રહે એવી જ ઈચ્છા રાખીએ, એ પણ ખોટું છે. આપણને કોઈક પ્રકારની અક્ષમતા જણાતી હોય, કોઈક બાબતનો એ પાછળ ભય રહેતો હોય, તો આપણે એની ખુલ્લા દિલે વાસ્તવિકતાથી ચર્ચા કરી લઈએ. આપણને એ બાબતમાં રાગ હોય, આપણો પોતાનો પણ એ શોખ હોય, તો આપણે એની જાણ કરી દઈએ, પાછળ હવે જે નિર્ણય આપે એને માન્ય કરીએ, એ સારી વાત છે. બહુ પેચીદી બાબત એ છે કે આપણે જ્યારે જ્યારે જાણ કરવા જતા હોઈએ ત્યારે આપણી 100% તૈયારી એ હોવી જોઈએ કે હું આ મારી વાસ્તવિકતા, મને જે જણાય છે એની જાણ કરું, પછી તેઓ હા કહે અથવા ના કહે, એ બંને બાબત મારે મન સરખી હોવી જોઈએ. જો એ સરખી હોય તો આ આજ્ઞાનું પાલન શુદ્ધ કહેવાય. મારી ઈચ્છા હતી અને એમણે હા પાડી એટલે મને ગમ્યું વધુ, મારી ઈચ્છા નહોતી એટલે ના પાડી તો પણ મને ગમ્યું વધુ, આ બે ભૂલ જ કહેવાય. મારી ઈચ્છા નહોતી અને એમણે હા પાડી તો મને બહુ ન ગમ્યું, પરાણે મારે પાલન કરવું પડ્યું, એ પણ નહીં સારું. આપણે સેવકને નાતે આપણો ધર્મ એટલો કે આપણે આપણી જે કાંઈક લાગતી હોય એ બાબતની જાણકારી આપતા રહીએ, પછી તેઓ આજ્ઞા કરે એમાં પૂરો પ્રામાણિક પ્રયાસ કરીએ. હા, ત્યાર પછીના પણ વાઇબ્રેશન આપણે જણાવતા રહીએ, રિપોર્ટિંગ કરતા રહીએ કે મેં આપની આજ્ઞા પાલન શરૂ કર્યું પછી મારી પરિસ્થિતિ આવી આવી મને અનુભવાઈ રહી છે. જો આપણે એમને પૂરેપૂરા આપણી વાસ્તવિકતાથી વાકેફ રાખીએ તો એ આજ્ઞા પાલનમાં પણ ફાયદો હોય છે અને એ ના પાડે તો બંધ રાખવામાં પણ ફાયદો જ હોય છે, કારણ કે આખરે એ બંને ગુરુની આજ્ઞાનું અનુસરણ છે.
કામ કરવું યા ન કરવું એ એટલું મહત્ત્વનું નથી શિષ્ય માટે. શિષ્ય માટે મહત્ત્વનું છે ગુરુની આજ્ઞાનું પાલન થવું. કોઈ બાબત થાય અથવા ન થાય, પરંતુ ગુરુની આજ્ઞા પડે એ જ આપણા માટે કલ્યાણકારી છે. સ્વામિનારાયણ ભગવાને તો વચનામૃતમાં ત્યાં સુધી કીધું કે એ પરમાત્માની ઈચ્છા હોય તો આખા બ્રહ્માંડને સત્સંગ થાવો, અને જો એમની ઈચ્છા ન હોય તો આખા બ્રહ્માંડને સત્સંગ મટી જાઓ. આપણે એનો હર્ષ કે શોક કરવો નહીં. તો આપણે શું કરવું? આપણે તો એ પ્રભુની જેમ મરજી હોય એમ આનંદથી રહેવું. અહીંયા મૂળીવાળા શ્રી પુરુષોત્તમ ચરણદાસજી સ્વામીએ એમના શિષ્ય પાર્ષદ વાઘજી ભગતને ગ્રંથ બનાવવાની આજ્ઞા કરી. આજ્ઞાના પાલન માટે એમણે જે પોતાની અક્ષમતા હતી એ જણાવી, એ પણ ખૂબ સારી રીતે દીનભાવે ભક્તિભાવપૂર્વક જણાવી. તો માત્ર એમની એ દીનતા જોઈને, એ ભાવના જોઈને સૌથી પહેલાં ગુરુ રાજી થાય છે. કારણ કે એના આશયમાં બંધ રખાવવાનો જ આગ્રહ નથી. એમનો આશય છે કે મને જે બાબતમાં તકલીફ અનુભવાય છે હું આપને જાણ કરું છું. ત્યારબાદ જ્યારે એમણે શરણે થઈ અને પોતાની વાસ્તવિકતાની રજૂઆત કરી, તો બીજો લાભ એ થાય છે કે આ કામ કેમ કરવું, કેવી રીતે પૂરું પાડવું એનું પ્લાનિંગ પણ ગુરુજી જ કરી આપે છે. કે તું બેટા આવી રીતે કરજે, તું આમ રહેજે, આવી રીતે આ અભ્યાસ રાખજે, ચોક્કસ કામ થશે. અને તેમ છતાં છેવટે એક મોટો આશીર્વાદ આપે છે કે બેટા તારાથી જ્યાં પણ ન થઈ શકે એવું હોય, તને જ્યાં જ્યાં ભીતિ લાગતી હોય તું એ ભય રાખીશમાં જા. હું ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું કે જે કામ આપણે પુરુષોત્તમ નારાયણ માટે કરવું છે એ કામની જેટલી કંઈક શક્તિ જરૂરી હશે બધી જ પરમાત્મા જ પૂરી પાડશે. આટલો મોટો ફાયદો શરણે થવામાં, ભક્તિ કરવામાં, મરજીમાં રહેવાના એક આલોચ રાખવામાં જણાય છે. હવે આગળ લેખક પોતે મારા ગુરુજીએ પછી મને શું કહ્યું. એવું સુણી શ્રી મમ ગુરુ મુજ ઉપરે રાજી થયા, સુગ્રંથ રચવા શબ્દને સંક્ષેપમાં સમજાવ્યા. એવું સુણી શ્રી મમ ગુરુ મુજ ઉપરે રાજી થયા, સુગ્રંથ રચવા શબ્દને સંક્ષેપમાં સમજાવ્યા. ચારો ચરિત્રો હે તથે આરે તથે તું ભૂથજે, ચારો ચરિત્રો હે તથે આરે તથે તું ભૂથજે. ઉતાવળો થાવું નહીં શાંતિ સદા તું રાખજે, ઉતાવળો થાવું નહીં શાંતિ સદા શાંતમાં સુશાંતમાં નિવૃત્તિ મન નિત્ય રાખવું. એકાંતમાં સુશાંતમાં નિવૃત્તિ મન નિત્ય રાખવું. ક્રોધાદિ અંતર શત્રુના સંકલ્પ બળને ત્યાગવું, ક્રોધાદિ અંતર શત્રુના સંકલ્પ બળને ત્યાગવું. જે ગ્રંથના રચનાર કે ભણનાર જે વિદ્યાર્થીના, જે ગ્રંથના રચનાર કે ભણનાર જે વિદ્યાર્થીના, આયુષ્ય વિચળ જાણીને સંકલ્પ કરવા ગ્રંથના, આયુષ્ય અવિચળ જાણીને સંકલ્પ કરવા ગ્રંથના. આ દેહ ક્ષણ ભંગુર ગણી ઉદાસ મન તું નવ કરે, આ દેહ ક્ષણ ભંગુર ગણી ઉદાસ મન તું આશીર્વાદ કરે. આ ગ્રંથ સંપૂર્ણ થશે વિશ્વાસ મારો ઉર ધરે, આ ગ્રંથ સંપૂર્ણ
છે વિશ્વાસ મારો ઉર્ધરે આ ગ્રંથ સંપૂર્ણ થશે વિશ્વાસ મારો ઉર્ધરે આ ગ્રંથ સંપૂર્ણ થશે વિશ્વાસ મારો ઉર્ધરે પહેલાં પહેલો રાજીપો આપ્યા પછી શિખામણે આપી કે બેટા આવા સુંદર મજાના શ્રી હરિજી મહારાજના ચરિત્રો તું ખૂબ હૈયાના હેતથી ગૂંથતો રહેજે, એમાં તારું હેત ઓઇલિંગની જેમ ટપકતું રહેવું જોઈએ, કોઈ કામ શુષ્ક મનથી નહીં કરવાનું, ભાવ વિભોર દિલ રાખી અને મહારાજના ચરિત્રો તું સંભાળજે અને લખજે, હા એમાં ઉતાવળા થવું નહીં, આ કામ ઉતાવળે આંબા પાકે એવું છે નહીં, ઉતાવળ કરવા જઈએ તો અવશ્ય બગડે, ઉતાવળું બિલકુલ થવું નહીં, સદા તું શાંતિ રાખજે, તારા અંતરમાં સદૈવ શાંતિ રહેવી જોઈએ, એકાંતમાં અને ખૂબ સુશાંતમાં નિવૃત્તિ મન નિત્ય રાખવું, તારું મન ક્યાંય પ્રવૃત્તિના ચગડોળે ચડેલું હોવું જોઈએ નહીં, એવી આકુળ વ્યાકુળ પરિસ્થિતિમાં સરસ સુંદર ગ્રંથ ગ્રંથનનું કામ સારું ન થાય બેટા, માટે એકદમ નિવૃત્તિ પરાયણ રહેજે, એકાંતમાં રહેજે, તારું મન સુશાંત રાખજે, ભૂલે પણ આ લોક છે, આ દેહ છે, આ દુનિયા છે, અહીંયા ક્યારે શું બને એ કેવું અઘરું છે, માટે કદાચ કોઈ એવી વિપરીત પરિસ્થિતિ આવી જાય તો પણ ક્રોધ લોભ માન ઈર્ષા અદેખાય કામ આવા કોઈ પણ દોષોના સંકલ્પમાં તું ચડી ન જાય આવી ન જાય એવું ખૂબ ધ્યાન રાખજે બેટા, ક્રોધાદિ અંતર શત્રુના સંકલ્પ બળને ત્યાગવું, ભૂલે પણ રજોગુણ તમોગુણની અસર ઊભી થવા જતી હોય તો એને દબાવી દેવું, એ બળ હાલવા દેવો નહીં, કેમ જે અંતઃકરણમાં ઉદ્વેગ હોય, અશાંતિ હોય, પ્રલોભન હોય, આસક્તિ હોય યા અહંકાર હોય, ત્યારે કોઈ પણ કામ પુરુષોત્તમ નારાયણની મરજી મુજબ શુદ્ધ ચોખ્ખું થઈ શકે નહીં, એમાં કાં તો આપણો રાગ યા આપણો દ્વેષ ભળી જાય છે, માટે આ કામ કરવું બહુ જ જરૂરી છે કે તું અંતરથી ખરેખર ભગવાનના ચરિત્રો લખવા બેઠો છો તો ભગવાન જેવા શુદ્ધ ભાવે ભગવાનને ધારી અને આ કામ કરવું જોઈએ તો તટસ્થ રીતે આ કામ સારામાં સારું થાય. બીજી એક વાત શીખવાડે છે કે જો બેટા તને એમ થાય કે મારી આવડી ઉંમર થઈ ગઈ છે, હવે ધીમું ધીમું કરું તો ક્યારે થાય, એવા વિચારો નહીં કરવાના. શાસ્ત્રમાં એવું વિધાન છે કે જે વિદ્યાર્થીઓ ભણનારા હોય અથવા ગ્રંથ ગુંથન જેવું કોઈ આવું અદ્ભુત કામ લઈને બેસનારા કોઈ કલાકારો ગ્રંથકારો હોય, એમણે હંમેશા આયુષને અવિચળ જાણી અવિચળ ધારી અને આ સંકલ્પ કરવા, નહીં તો રોજ ઉતાવળ ઉતાવળ અને ઉતાવળ જ મારી ખાય. આપણે તો એવું જ વિચારવાનું કે ભાઈ કંઈ એવું કોઈ કહી ગયું છે, કંઈ લખી દીધું છે ફલાણી તારીખે મોત આવવાનું છે, તો પછી શાંતિથી ભગવાનની ભક્તિનું કામ કરી. ભલે દેહ ક્ષણભંગુર છે, પરંતુ આવું કામ કરવું હોય ત્યારે દેહ ક્ષણભંગુર ગણી મનને ઉદાસ કરી દેવું નહીં, ઉદાસીનતામાં કામ સારું ન થાય. તું કહીશ કે ગુરુજી જો તમે કહો છો હું એમ જ રાખું, કદાચ લાંબો સમય જાય અને ગ્રંથ અધૂરો રહી જાય, એના કરતાં તો થોડીક ઉતાવળ કરીને થોડીક ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરીને પણ પૂરો કરી દઉં તો, કે ના બેટા સાંભળ, આ ગ્રંથ સંપૂર્ણ થશે વિશ્વાસ મારો ઉર્ધરે, જા મારો આશીર્વાદ છે, ગ્રંથો પૂરો થશે થશે ને થશે જ, હવે તારે શું ચિંતા છે. આવું કીધું. દૃષ્ટાંત સત્ય સિદ્ધાંતથી સ્તુતિ કરી તે સ્નેહથી છે અગમ પંથ સુગ્રંથમાં, એમાં જરા જૂઠું નથી. તે નાવડી વિના દરિયો તરી શકાય નહીં, આવા બધા ઘણા આબેહૂબ દૃષ્ટાંતો આપી અને સત્ય સિદ્ધાંતની બહુ સારી વાત કરી. તારી સ્તુતિ તારી પ્રાર્થના ખરેખર તે પ્રેમથી કરી છે, એનાથી હું ખૂબ ખુશ છું. અને તારી વાત પણ એ ખોટી નથી કે આવા ગ્રંથ બનાવવાનો પંથ બહુ અગમ છે, અર્થાત ઈઝી સહેજે સહેજે સિદ્ધ કરી શકાય એવો નથી, એ વાત તારી સાચી છે. પણ એ પણ કરીને ફરી એક વખત આશીર્વાદની વર્ષા કરે છે.
પણ સંતને ભગવંતની દૃષ્ટિ પડે જે ઉપરે, પણ સંતને ભગવંતની દૃષ્ટિ પડે જે ઉપરે, તેને અગમ અતિ સુગમ થઈ ગોપદ સમો સિંધુ તરે, તેને અગમ અતિ સુગમ થઈ ગોપદ સમો સિંધુ તરે, શ્રી કૃષ્ણની કરુણા થકે નિમિત્ત અર્જુન યુદ્ધમાં, શ્રી કૃષ્ણની કરુણા થકી નિમિત્ત અર્જુન યુદ્ધમાં, મહાભીષ્મ જેવા મહારથી રોળે લરણ સંગ્રામમાં, મહાભીષ્મ જેવા મહારથી રોળે લરણ સંગ્રામમાં, મહાભીષ્મ જેવા મહારથી રોળે લરણ સંગ્રામમાં, મહાભીષ્મ જેવા મહારથી રોળે લરણ સંગ્રામમાં. બેટા, કામ થશે કે નહીં થાય, કેમ થશે, મારાથી થાય આવું કામ, એ ચિંતા ત્યાં સુધી કરવાની હોય જ્યાં સુધી ખુદ પરમાત્માની એ ઈચ્છા ન હોય. એકવાર પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને કોઈ સમર્થ સંતની જો આપણા ઉપર દ્રષ્ટિ પડી ગઈ, એમની કૃપા દ્રષ્ટિ ભળી કે જાઓ આ કામ થશે, પછી હવે કામ થશે નહીં થાય એની ચિંતા કરવાની હોતી જ નથી. એને માટે તો સમુદ્ર પણ ગાયના પગલા જેવો ગણાય. બેટા, ભગવાન અને ભગવાનના સંતના આશીર્વાદથી શું અશક્ય છે. એક દૃષ્ટાંત દીધું ગુરુજીએ પણ બહુ જ સારું, કે જો ને બેટા, ખરેખર મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ભીષ્મ ને અર્જુન પૂગી શકે ખરો? સામે કર્ણ જેવા અનેક હતા, એક બે નહીં, આ બાજુ તો ખરેખર એવો ગણી શકાય એવો એક અર્જુન, અને સામે તો અર્જુનને વટી જાય એવા એક નહીં અનેક, ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, કર્ણ, ધુરંધરો હતા, મોટા મોટા મહારથીઓ. પણ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનને નિમિત્ત બનાવવાનું ધાર્યું અને ભગવાને કીધું કે તું ચિંતા કર, માં હું કહું છું તું એક્શન કરવા લાગ. તો મોટા મોટા ભીષ્મ જેવા મહારથીઓ પણ રણ સંગ્રામમાં રોળાઈ ગયા કે ન રોળાઈ ગયા? ભાઈ, ખરેખર એ કામ કોનું? એ પરમાત્માનું કામ છે. બળ સર્વમાં બળવંતનું મહાભક્ત સમજે ભેદને. મહાભક્તો હોય, ડાયા સુગ્ન સંતો હોય, એ આ રહસ્યને સમજી શકે છે કે આખરે ભીષ્મ યા અર્જુન, સૌ કોઈમાં બળ તો એક બળવંત બહુનામી પ્રભુજીનું જ કામ કરતું હોય છે. એ ક્યારે કોના દ્વારા કેટલું વાપરવા ચાહે છે એ એમના ઉપર નિર્ભર છે. પરમેશના પરવેશથી મૂંગો વદેશ ચહુ વેદને. જો પુરુષોત્તમ નારાયણ પ્રવેશ કરી જાય ને તો જીવનભરનો મૂંગો માણસ હોય ને એ ચારે ચાર વેદો બોલવા લાગે. વિતર્ક વ્યર્થ તજી દઈ ઉર ધારવી હિંમત ઘણી, માટે આવા ખોટા વિકૃત તર્કો વ્યર્થ છે, માટે બેટા એને છોડી દઈ, તું તારા અંતરમાં સદૈવ હિંમત ધાર. કે છે પણ મારું મન, મારી વાણી, આ બધામાં મને કંઈ આમ આજ દિવસ સુધીમાં આવું રિઝલ્ટ જોવા ન મળ્યું હોય તો ગુરુજી કહે છે, ગાંડા મન વાણીને જીવવા વિશે છે પ્રેરણા પ્રભુજી તણી. આપણા મનને પ્રેરે કોણ? આપણી વાણી જીભ સૌના પ્રેરક તો એ છે. તકલીફ તો હોય કે એ પ્રેરવા ચાહતા જ ન હોય અને આપણે કર્યા વિના રહેવાતું ન હોય. ભગવાન અને મોટા પુરુષની ઈચ્છા હોય તો એ જ સ્વયં હેન્ડલિંગ કરવાના છે, એ જ ડ્રાઇવિંગ કરવાના છે, પ્રેરક પ્રકાશક કરતા હરતા બધા એ જ પરમાત્મા બનવાના છે. માટે આપણે તો હિંમત રાખવી. અને હવે કહે છે ચોખ્ખા શબ્દોમાં, આશીષને વિશ્વાસથી જે કાર્યની સિદ્ધિ થશે તે બુદ્ધિ બળ ગર્વિષ્ઠથી તેવું કદાપી ના થશે. બેટા, મહારાજ અને મોટા પુરુષનો વિશ્વાસ અને એના આશીર્વાદથી જેવા ભવ્ય અને દિવ્ય કામ થાય છે, એવા મોટા મોટા બળિયા છળિયા માણસોના ગર્વથી કદી થઈ શકતા નથી. ભગવાનને થવા દેવું હોય ત્યાં સુધી થાય, બાકીનું બધું ભો ભેગું થઈ જાય. માટે શ્રીજી તથા સંતો તણી મુજની કૃપા તુજ ઉપરે. એક સર્વાવતારી સર્વ કરતા હરતા સ્વામિનારાયણ ભગવાન, બીજા અનેક મોટા મોટા વડીલ સંતો અને તારો ગુરુ એવો હું,
આ અમારી સૌ કોઈની કૃપા બેટા તારા ઉપર છે. હવે કેવા શબ્દો વાપરે છે, હે વત્સ સેવક વાઘજી, મુજ વચનથી ગ્રંથ આદરે. ઓરિજિનલ ગુરુ શિષ્ય પરંપરામાં ગુરુ જ્યારે વાત્સલ્ય સભર ભાવથી એના ચેલાને સંબોધે છે ત્યારે હે વત્સ આવું કે છે. એનો સીધો અર્થ થાય હે બેટા, હે શિષ્ય. પરંતુ વત્સ શબ્દ વાપરવાનો મિનિંગ છે કે ગુરુ અત્યારે 100% વાત્સલ્યપૂર્વક એના શિષ્યનું કાંઈક ભલું કરવા, એને શુદ્ધ કરવા, સારો કરવા ચાહે છે. અને આ સંબોધન નીકળ્યું છે, હે વત્સ સેવક વાઘજી, મુજ વચનથી ગ્રંથ આદરે. બેટા મારી આજ્ઞા છે, હું કહું છું એટલે તું આ ગ્રંથનું કામ ચાલુ કર. આવું કીધું હો કે પછી હવે લેખક પોતે લખવા લાગ્યા, એવું કહી રાજી થઈ નિજ કર કમળ મમ શિર ધર્યા બાપ. આટલું બોલ્યા પછી એમના બંને કરકમળો મારા માથા ઉપર મૂકી દીધા. આશીર્વચનો આપતા અતિ હર્ષ આંસુ ઉભર્યા. સાંભળો તો ખરા, મારા ગુરુની આંખો ભીની થઈ ગઈ કે બેટા મારો 100% શુદ્ધ આશય છે, તારે મારા વચનને કામ કરવાનું છે. આપણે પરમાત્માના ગુણગાન ગાવા જેવું સારું કામ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં મારા આશીર્વાદ છે. મહારાજ કામ કરશે, કરશે ને કરશે જ. ગદગદ હૃદય બહુ તે સમય અતિ હર્ષમાં હું શું કહું. અરે એ ચિત્ર આજે હજી મને દેખાય છે, મારા ગુરુજી ગદગદ ભાવમાં આવી ગયા. એમના વાત્સલ્યનો પ્રવાહ હું મૂર્તિમાન થયો હોય એવો જોઈ રહ્યો હતો. અતિ હર્ષમાં મારા ગુરુજીનું હૃદય એકદમ ગદગદી જ થઈ ગયેલું હતું. હું આજે એની શું વાત કરું. સાચું કહું વાલા સંતો ભક્તો, એ મારા ગુરુજીએ મને જે આશીર્વાદ આપ્યો છે એનો ઉપકારનો બદલો હું કેવી રીતે વાળી શકું. હું આવા 100,000 ગ્રંથ બનાવી દઉં તો પણ એમના આશીર્વાદનો બદલો તો ન જ આપી શકાય, કારણ કે એ તો એના આશીર્વાદથી કામ છે. આમાં મારું હું, એમણે તો મને સદૈવ ઋણી બનાવ્યો છે. હવે આપણે એવું પૂછીએ કે ભાઈ તમારા ગુરુજી આશીર્વાદ આપ્યા, માથે હાથ મૂક્યા, એમાં તમે આટલા બધા ભાવ વિભોર જણાવ છો, તો ખરેખર શું કોક સંત બોલી જાય એટલે એ વાસ્તવિક થઈ જાય, એ ખરેખર એવું ગણાય? તો એ કહે છે કે અરે ગાંડાઓ, તમને ભગવાનનો કે સંતના આશીર્વાદની કાંઈ કિંમત નથી, તમને એનો કાંઈ મહિમા નથી. ભગવાન કે ભગવાનના વાલા સાચા સત્પુરુષ જો આશીર્વાદ હૃદયથી આપે તો એની મહત્તા કેવડી મોટી છે. હવે એ લેખક લખવા લાગ્યા, હો મોટા તણા આશીર્વાદ એવા, મોટા તણા આશીર્વાદ એવા, અલ્પજ્ઞ જીવો પણ થાય કેવા, અલ્પજ્ઞ જીવો પણ થાય કેવા, જો જેષ્ટિકા તો જડ જાતિ જાણો, જો જેષ્ટિકા તો જડ જાતિ જાણો, પ્રભુ પ્રતાપે મહતા પ્રમાણો. પ્રભુ વામન ભગવાનની લાકડીની વાત કરે, પ્રમાણો વધ્યા હતા વામન આપંગે, વધ્યા હતા વામન આપંગે, થઈ જેષ્ટિકા શ્રેષ્ઠ પ્રભુ પ્રસંગે, થઈ જેષ્ટિકા શ્રેષ્ઠ પ્રભુ પ્રસંગે, પ્રભુ પ્રતાપે સહુ શ્રેષ્ઠ થાય, પ્રભુ પ્રતાપે સહુ શ્રેષ્ઠ થાય, ઉપાત્ર કે પાત્ર પણ ન ક્યાંય, ઉપાત્ર કે પાત્ર પણ ન ક્યાંય, ઉપાત્ર કે પાત્ર તણુ ન ક્યાંય, ઉપાત્ર કે પાત્ર પણ ન ક્યાંય. ખરેખર લાકડી એક જળ પદાર્થ છે. જળ પદાર્થમાં
સ્વયંભૂ કશો ફેરફાર ન થઈ શકે. થઈ શકે? જડ તો જડ છે, ચેતના રહિત હોય એને તો જડ કહેવાય. તેમ છતાં આખા બ્રહ્માંડમાં વ્યાપી જાય એવડી મોટી લાકડી થઈ ગાંડા વિચાર તો કર્યા કેવી રીતે થઈ. વામન ભગવાન બલિરાજાની આગળથી ત્રણ પગલા ભૂમિનું વરદાન માગ્યા પછી પહેલું પગલું હાથે હાથ ઉપરના લોક માપી લેવા માટે વધાર્યું અને પોતાનું શરીર મહાકાય કર્યું ત્યારે હાથમાં નાની એવી લાકડી હતી ને ભાઈ, એ હારો હાર વધી હો ઠેઠ બ્રહ્માના લોક સુધી લાંબી થઈ. કે છે કેવી રીતે થઈ? તો કે છે કે પરમાત્માના પ્રસંગથી થઈ. એ જાડ લાકડી શ્રેષ્ઠ બની ગઈ. પરમાત્માનો સંકલ્પ હતો, પરમાત્મા એ હાથમાં ધારી હતી. એટલે એટલા માટે એક જ નિયમ છે કે પ્રભુના પ્રતાપે જ સૌ કોઈ શ્રેષ્ઠ થાય છે. પછી એ પાત્ર હોય તોય ભલે અને ન હોય તોય ભલે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં દાદા ખાચર પણ ખૂબ સારા મહાન મુક્તરાજ થયા અને જોબન પગી પણ બહુ જ સારા થયા. હવે ખરેખર બેની એક જ સરખી પાત્રતા હતી, પરંતુ પુરુષોત્તમ નારાયણનો આશરો, પુરુષોત્તમ નારાયણની ભક્તિ, પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતા પ્રાપ્ત કરવાથી કેવું અદ્ભુત કામ થયું તમે કહો. અહીંયા આપણે ત્યાં બાજુમાં જ સારંગપુર ધામ છે કષ્ટભંજન દેવનું. ત્યાં કષ્ટભંજન દેવનું એક સ્વરૂપ છે અને ગોપાળાનંદ સ્વામીના બે બાજુ બે સ્વરૂપ છે. જોયું છે તમે સારંગપુરમાં? અને ત્યાં એક લાકડી રહે છે. હાલમાં પણ ચોવીસેક કલાક મંદિરમાં એ જેષ્ટિકા પડી હોય છે. ઘણી વખત એવું બને છે કે પેલા ભૂત ભૈરવ કોઈને કોઈના વિધિઓ ચાલતા હોય અને ખરેખર જ્યારે હનુમાનજી દાદાના પ્રયોગો ઓલા લોકો ન ગાંઠે હામાં થાય અને પૂજારીને એવું લાગે કે હરું હવે આ કોઈ મંત્રો આ કોઈ વિધિ કામ લાગતી નથી, ત્યારે એવું બને છે કે પેલી જે લાકડી હોય ને ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની એ પાણીમાં બોળી અને એ પાણી છાંટવામાં આવે છે ત્યારે બાપ ભલભલા મંતરથી જે કામ ન થાય એ પાણીના છાંટણાથી થાય છે. એ પાણી કેવું? પ્રસાદીની લાકડીથી પ્રસાદી ભૂત થયેલું. એ લાકડી કેવી? સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ઉપયોગમાં આવવાથી પ્રસાદી ભૂત થયેલી. હવે લાકડી તો બાકીની બધી લાકડી જેવી જ લાકડી હોય ને, એ તો જડ હોય, એમાં આવો પ્રતાપ કોના પ્રસંગથી ભાઈ? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક એમના અતિવાલા મહામુક્ત અનાદિમુક્તરાજ ગોપાળાનંદ સ્વામીના સંકલ્પે આ પ્રતાપ જડમાં પણ આવે છે. એટલા માટે અહીંયા લખાય છે કે પાત્ર કુપાત્ર એટલું મહત્વનું નથી, મહત્વનું એટલું છે કે એમાં ભગવાનનો અને મોટા પુરુષનો આશીર્વાદ રાજીપો સંકલ્પ કેટલો કામ કરે છે. એટલે વાલા ભક્તો, આપણે સૌએ કદાચ આપણામાં સારી કોઈ કળા કુશળતા આવડત યોગ્યતા પાત્રતા હોય એનાથી એક ટકો ફૂલાઈ જવા જેવું છે જ નહીં. ભલે આપણા કરતાં ગમે એટલો ન્યૂન પાત્ર લાગતો હોય પણ જો પ્રભુનો રાજીપો એના ઉપર રીજો, કોઈ સંતનો આશીર્વાદ થયો તો આપણા કરતાં હો ગણું એ કરે, સારામાં સારું કરે આપણે પડ્યા રહી. માટે પાત્રતાની કઈ કિંમત આપણે ને આપણે આંકી લેવાની જરૂર નથી બાપ. પાત્રતા પણ એમની જ આપેલી વસ્તુ છે, એના રણીધણી આપણે ક્યાંથી થઈ પડ્યા? અને આપણામાં કદાચ કોઈક બાબતની બીજાની અપેક્ષા એ યોગ્યતા ન હોય તો કંઈ લઘુતા ગ્રંથિમાં આવી જવાની જરૂર નથી. શરૂઆતમાં શ્રી હરિજી મહારાજનો આશરો સંતોનો આશરો મળ્યો છે તો હવે એક જ વાત રાખવાની જરૂર છે, જેવો તેવો તોય પુત્ર તમારો અણ સમજો અહંગ કારી પેટ પડ્યો તે અવશ્ય પાળવો વાલમ જુઓ વિચારી. તમારો છું બાપ, તમારે શરણે આવીને પડ્યો છું. મારામાં તો ઘણી બધી અપાત્રતા છે પણ તમે જ મને તમારે લાયક બનાવજો. પ્રારબ્ધનો જોર તહાન ચાલે મોટા જહાં આશીર્વાદ આલે. જ્યાં મોટાના આશીર્વાદ મળી જાય છે ત્યાં પ્રારબ્ધમાં હું લખેલું હતું હવે એની કોઈ કિંમત હોતી નથી. રંક હોય તે રાજા થાય અને નહીં તો જો રાજા જેવો મોટો પ્રારબ્ધ લઈને આવ્યો હોય ને તોય રંગ ભિખારી થઈ જાય. બાપા નારું પણ નાના જીવનમાં આવું નહોતું બન્યું.
પૂર્વે મહાપુરુષના પ્રતાપે મૂંગે ઉચાયરા ચહુ વેદ આપે, આજ દિવસ સુધીમાં એવું બન્યું છે કે મોટા પુરુષના પ્રતાપથી તો મૂંગાઓ પણ વેદ બોલ્યા છે. એ નહોતું કદી વાનર વીર ભારી શ્રી રામનો પ્રૌઢ પ્રતાપધારી ક્ષત્રિતણા સૈનિકની સમાન તે મરકટે કામ કર્યું મહાન. જ્યારે રામચંદ્ર ભગવાન રાવણની હારે લડવા ગયા ત્યારે ત્યાં કાંઈ ક્ષત્રિયોનું કટક હારે નહોતું, હતું શુરવીર. મોટા મોટા મહારથીઓ ક્ષત્રિયો એમની હારે સૈન્યમાં નહોતા. એમણે તો હનુમાનજીને સુગ્રીવને જાંબુવાનને આ બધા જંગલમાંથી એ બિચારા વાનર ભાઈઓને હારે લીધા હતા, લીધા હતા ને. અને તો પણ ક્ષત્રિયોથી ન થાય એવું કામ કરી બતાવ્યું કે નહીં, બોલો કોનો પ્રતાપ? અરે બાપ, જોવા જાય તો આપણે વાંદરા જેવા ચીનભાઈ, હે, આપણા સ્વભાવને આપણા અપલખણ જોવા જાય તો. પણ મહારાજ પરમ કૃપાળુ છે, આ સત્સંગમાં આપણને એમને ગમે એવા રોજ રોજ બનાવી રહ્યા છે. મનુષ્યમાં ઘણી બધી વિશેષ બુદ્ધિ હતી પણ રામજીને કાંઈ રાજી ન કરવામાં કામ લાગી. જ્યારે બુદ્ધિ વિનાના વાનર જાતિ, પરંતુ પરમાત્માના વિશ્વાસથી એમણે જોરદાર રામજીને રાજી કરી લીધા. રાવણની સામે એવું બળભર્યું યુદ્ધ કર્યું, એવું બળભર્યું યુદ્ધ કર્યું કે પરમાત્માને રાજી કરી અને વૈકુંઠ ધામ પણ હાંસલ કરી લીધું. લ્યો, એવું વિચારી વિશ્વાસધારી માનીશ આજ્ઞા ગુરુજી તમારી. આ બધો પ્રસંગ જ્યારે હું સંભાળું છું તો મને એમ થાય છે કે નાના ખરેખર મોટા પુરુષની આજ્ઞા શિરોધારી આ કરવી જ જોઈએ, કારણ કે એમનો આશીર્વાદ હોય, એમનો રાજીપો હોય તો હવે અશક્યનું શક્ય બનવાનું જ છે. હવે વિશ્વાસ આવ્યો, ઉરમાં જરૂર રહ્યો નહીં સંશય લેશ ઉર, છોજી સદા આપ મહાસમર્થ, અલ્પજ્ઞ હું નિમિત્ત માત્ર વ્યર્થ. આ બહુ જ મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આપણે સૌ કોઈએ આપણા જીવનમાં કાયમ યાદ રાખવા જેવો કે ગુરુજી તમારા આશીર્વાદનો મને હવે ચોક્કસ વિશ્વાસ આવ્યો છે, હવે મારા અંતરમાં સંશય તો લેશ પણ રહ્યો નથી. કયા બળે? તો કે છે સાંભળો, છોજી સદા આપ મહાસમર્થ. આપનો જે આજ દિવસ સુધીનો મને અનુભવ છે એના આધારે હું એવું કહું કે તમે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે મહાસમર્થ સંત છો. જ્યારે હું તો અલ્પજ્ઞ નિમિત્ત માત્ર એક વ્યર્થ ઝીરો માણસ છું, હું હોવ ન હોવ એનાથી કશોય ફરક પડે જ નહીં, મને શું ખબર પડે. હા, તમે મને આ કામમાં નિમિત્ત બનાવો છો, સમાજમાં એવું ગણાવો છો કે ભાઈ વાઘજીએ આ ગ્રંથ કર્યો, તો એ નિમિત્ત માત્ર હું છું, ખરેખર વ્યર્થ એનો કોઈ મતલબ છે નહીં. વાઘો ન હોય તોય તમે ધારો તો કોઈના પણ દ્વારા આ કામ થાય, શું મારો ફરક પડ્યો? તમારી કૃપા કે તમે મને એક રાજીપો આપવા માટે સિલેક્ટ કર્યો, આવું વિચારી લે. બોલો, આપણને કોઈ કામમાં મૂકે, કોઈ પોસ્ટ ઉપર મૂકે, કોઈ સત્તા આપે, કોઈ સેવા આપે અને એ કામ જ્યારે થવા લાગે પછી ભાઈઓ આવી વાત યાદ રહેતી નથી, પછી એ અઘરું થઈ જાય છે. જ્યાં સુધી ન થતું હોય, વારંવાર ભૂલ પડતી હોય ત્યારે જેટલી ભગવાનની મોટા પુરુષની કૃપા અને એની સામર્થ્ય ને એમની ગરજ આપણને અનુભવાય એવી પછી સફળ થયા બાદ નથી રહેતી. બસ એ આ ગેરસમજણ છે કે હું તો ખરેખર અલ્પજ્ઞ નિમિત્ત માત્ર છું. કરતા કારયતા એકમાત્ર પરમાત્મા છે, પરમાત્માના પ્યારાનો સંકલ્પ પુરુષોત્તમ નારાયણ ચરિતાર્થ કરતા હોય છે. આપ્યો મને આશીર્વાદ આપે પૂરો થશે ગ્રંથ પ્રભુ પ્રતાપે, આ ગ્રંથના શ્રી હરિ છે સુકાની, શંકા ધરું હું મન માહી શાની. તમારા આશીર્વાદથી હવે મને પાક્કું થઈ ગયું છે કે ગ્રંથ તો પૂરો થવાનો જ છે. કેવી રીતે ગ્રંથ પૂરો થવાનો છે? આખા ગ્રંથનું સુકાન હવે શ્રી હરિજી મારા જ સંભાળવાના છે. કોણ સંભાળવાના છે? કારણ કે તમે મહારાજને સોંપ્યું છે, તમે મહારાજને કરતા હતા માનો છો, તમે મહારાજના જ બળે આવો આશીર્વાદ દ્યો છો. એનો મતલબ એ કે હવે ભગવાન જ આ બધું જ હેન્ડલ કરવાના છે, માટે હું શું કામ હવે મનમાં શંકા ધરું, એમ કીધું. હો, નહીં નહીં મન માહી તર્ક લેશ, તવ વચને વિશ્વાસ છે વિશેષ. નહીં નહીં મન માહી તર્ક લેશ, તવ વચને વિશ્વાસ છે વિશેષ. અમિમય રસદાર જે રસાળા, ચરિત્ર તણી હું રચીશ પુષ્પમાળા. અમિમય
રસદાર જે રસાળા ચરિત તણી હું રચીશ પુષ્પ મારા ચરિત્ર તણી હું રચીશ પુષ્પ માળા ચરિત્ર તણી હું રચીશ પુષ્પ માળા હવે મને આપના વચને સંપૂર્ણ વિશ્વાસ છે લવલેશ મારા મનમાં કોઈ તર્ક નથી હવે તો આપના વચને એકદમ કરુણામય રસદાર શ્રીજી મહારાજના જે રસરૂપ ચરિત્રો છે એની હું એક સુંદર મજાની પુષ્પમાળા રચવાની સેવા કરીશ આવું કીધું હો આ બાબતમાં ફરી એક વખત પુષ્પ નંબર 6માં ગ્રંથકાર આ કેવી એક દિવ્ય અદ્ભુત ઘટના છે એનું વિશ્લેષણ કરે છે ખરું આ ગુરુજીનો આશીર્વાદ કેવો પરમાત્માનો પ્રતાપ કેવો હું કેવો અને આ ગ્રંથ કેવો આ બધું કેવી અનોખી આ બધી સંયોજનની ઘટના છે પ્રેમે કરી મુને પ્રેરણા આ ગ્રંથ રચવા કાજ પ્રેમે કરી મુને પ્રેરણા આ ગ્રંથ રચવા કાજ અઢળ ઢળ્યા મુજબ ઉપરે ધન્ય ધન્ય એવા ગુરુ રાજ અઢળ ઢળ્યા મુજબ ઉપરે ધન્ય ધન્ય એવા ગુરુ રાજ એ પાત્ર કુપાત્ર ગણ્યું નહીં નવ ગણ્યા ગુણ અવગુણ પાત્ર કુપાત્ર ગણ્યું નહીં નવ ગણ્યા ગુણ અવગુણ લોકતા સહુ વિશ્વમાં કહો એવો દયાળુ ગુણ લોકતા સહુ વિશ્વમાં કહો એવો દયાળુ ગુણ ગુરુની આજ્ઞા શિર ધરી ધરી હિંમત હૈયા માય ગુરુની આજ્ઞા શિર ધરી ધરી હિંમત હૈયા ગ્રંથ રચું પ્રભુ પ્રગટનો મહામુક્ત રેજો સહુ સાય ગ્રંથ રચું પ્રભુ પ્રગટનો મહામુક્ત રેજો સહુ સહાય મહામુક્ત રેજો સહુ સાય મહામુક્ત રેજો સહુ સહાય અઢળક ઢળી ગયા હો મારા જેવાની પાત્રતા કુપાત્રતાનો મારામાં કેટલા ગુણ અને કેટલા અવગુણ છે એ કશું તમે ન જોયું તમે તો માત્ર ને માત્ર મારી શરણાગતિ અને તમારી કરુણાના ત્રાજવે બધું જોખી લીધું હો બાપા ઓહો આખી દુનિયામાં હું નજર કરું છું ને તો મને આજ એવું લાગે છે કે આવા કૃપાળુ કોણ હોય હે મારા કલ્યાણ માટે મને રાજીપો આપવા માટે મને પરમાત્મા મય બનાવવા માટે એ જ શક્તિ આપે અને એ ભક્તિ આપે છે ગુરુની આજ્ઞાને શિરોવંદ્ય કરી હવે મારા હૈયામાં હિંમત ધરી અને મહાપ્રભુ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનો ગ્રંથ રચું એમાં બધા જ આપ મહામુક્તો મારી સહાયમાં રહેજો હવે તો મારું મન એકદમ નિર્મળ થઈ ગયું છે હવે હારું નહીં હિંમત કોઈ રીત હો ચોમાસું આવે ભાઈ શિયાળો શિયાળો જાય ભાઈ ઉનાળો હવે હિંમત હારું નહીં એવી આશીષ લઈ આપની રચું ગ્રંથ હું સ્નેહ સહિત પૂરણ પુરુષોત્તમ પ્રભુ થયા મનુષ્ય રૂપ આવાર સર્વોપરી સર્વાવતારી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વેદ વેદાંત ગેય જે આખરી તત્વ છે એ પહેલી વાર આ બ્રહ્માંડમાં મનુષ્ય રૂપે પધાર્યા બાપ તેના ચરિત્ર રૂપ પુષ્પથી માળા ગૂંથું હું ગ્રંથ આકાર એના એક એક ચરિત્રોને જેમ ફૂલનો હાર બનાવવાનો હોય ને ભાઈ એમ આમ ગૂંચી ગૂંચી ગૂંચીને ગ્રંથ આકારે એ ચરિત્ર રૂપી પુષ્પને ગૂંચી દઉં કે છે કેવી રીતે સાંભળો ફૂલ્યા ફૂલ ફૂલવાડીમાં પચરંગી સુગંધ રસાળ તેમાંથી સ્વલ્પ સુપુષ્પ લઈ જેમ માળી ગૂંથે ફૂલમાળ બગીચામાં અનેક પ્રકારના વિધવિધ ફૂલો ખીલ્યા હોય તેમાંથી કામના કામના જરૂરી જરૂરી અત્યારે જે અગત્યના હોય સારા લાગતા હોય એ બધા લઈ લઈ અને માળી જેમ ફૂલની માળા ગૂંથે છે ને ભાઈ તેમ પ્રભુના ચરિત્રને જાણી સુગંધી પુષ્પ અનુપ રીતે પ્રભુને પહેરાવવા માળા ગૂંથું હું ગ્રંથ સ્વરૂપ
મારા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના બધા દિવ્ય ભવ્ય ચરિત્રરૂપી પુષ્પ, એ તો બહુ જ સુગંધીદાર પુષ્પ છે, અનુપમ પુષ્પ છે, એવું જાણીને મારા પ્રભુજીને એ પુષ્પમાળા પહેરાવવા માટે હું આ ગ્રંથ બનાવી શકે છું. કયો હેતુ? બસ મારા પ્રભુને આ માળા હું અર્પણ કરું, મારા પ્રભુને આનંદ થાય, તેઓ ખુશ ખુશ થાય, રાજી થાય, એમાં મારે મન બધું જ આવી ગયું. એવું જાણી મુજને અતિ હૈયે ઉપજી બહુ જ હામ, શ્રી પુરુષોત્તમ ચરિત્રનો પુષ્પ માળા પાડ્યું છે મેં નામ. આ ગ્રંથનું નામ પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા એવું પાડ્યું છે, કારણ કે પુરુષોત્તમ નારાયણના ચરિત્રોની આ પુષ્પમાળાના જેવી એક ગ્રંથમાળ મેં બનાવવાનું નિર્ધાર્યું છે. હવે તેઓ પોતે જ આનો લાભ શું થશે, આનું ફળ શું થશે એ લખે છે. આ ગ્રંથ કોઈ વાંચશે, સાંભળશે, આ કથામાંથી જે કાંઈક ને કાંઈક ગ્રહણ કરશે, એને આમાંથી શું ફાયદો થશે? ચરિત્ર રૂપી પુષ્પને શૃંગે ભ્રમર ભક્ત સુગંધ, ચરિત્ર રૂપી પુષ્પને શૃંગે ભ્રમર ભક્ત સુગંધ, તેના હૃદય માનવ રહે દેહ બુદ્ધિ રૂપી ગંધ, તેના હૃદય માનવ રહે દેહ બુદ્ધિ રૂપી દુર્ગંધ, તેના હૃદય માનવ રહે દેહ બુદ્ધિ રૂપી દુર્ગંધ, તેના હૃદય માનવ રહે દેહ બુદ્ધિ રૂપી દુર્ગંધ. માઈક જીવ ગીંગાસમાં પ્રભુ ચરિત્ર માં નહીં પ્યાર, માઈક જીવ ગીંગાસમાં પ્રભુ ચરિત્ર માં નહીં પ્યાર, સુગંધ ગમે નહીં ગમે ગોબર વાળો અપાર, સુગંધ ગમે નહીં ગમે ગોબર વાળો અપાર, ગમે ગોબર વાળો અપાર, ગમે ગોબર વાળો અપાર. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો એ તો સુગંધીધાર પુષ્પ છે, પણ કોઈ ભગત ભમરાની જેમ જો એનો રસ એની સુગંધ લે 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 કરે ને બાપ, તો એના હૃદયમાં ક્યારેય દેહ બુદ્ધિની દુર્ગંધ ન રહે. બ્રહ્મરૂપ ચિદાકાશ સ્વરૂપ પુરુષોત્તમ નારાયણનો અખંડ ધારક બની જાય એટલી આમાં તાકાત છે. કે છે દેહાભિમાન ટળી જાય, હું પુરુષ છું કે હું સ્ત્રી છું, ફલાણી જ્ઞાતિ જાતિનો છું કે આ આશ્રમનો છું, એ બધું નીકળી જાય, અને એવું જ લાગે હું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો છું, મને બીજી કાંઈ ખબર પડતી નથી, ભગવાન મારા અને હું ભગવાનનો દેહભાવ નીકળી જાય, આત્મારૂપ બ્રહ્મરૂપ ભગત બની જાય. જો આવી કથા કોઈ ખૂબ રસપૂર્વક રસપાન કર્યા કરે. હા, જે માઈક દેહ બુદ્ધિવાળા ગીંગા જેવા જીવ છે ને, એને ભગવાનના ચરિત્રોમાં કાંઈ પ્રેમ થતો નથી, એટલે એમને આવા ચરિત્રરૂપી પુષ્પોની સુગંધ ગમતી નથી, એને તો એકલો ગોબરવાળો ગમતો હોય છે. ગોબરવાળો ખૂબ ગમે ભક્તો માટે. ગોબરવાળો એટલે ભગવાનના સંબંધ સિવાયના પંચ વિષય એ જ સૌથી મોટો ગોબરવાળો છે. ભગવાનને પ્રસન્ન કરવા સિવાયની બાકીની બધી ઈચ્છાઓના જે ક્ષેત્ર છે એ બધો ગંધવાળો ગોબરવાળો છે. ભગતને તો મહારાજ અને મહારાજના સંબંધમાં જે કાંઈ આવતું હોય બસ એ જ ફૂલવાડી છે, જેમાં મારા પ્રભુની પ્રસન્નતા એ ગુલશન છે. જેમાં મારા પ્રભુની પ્રસન્નતા ન હોય એ દુનિયાની નંબર વન હરિયાળી ગણાતી હોય તો પણ એને મન વેરાન વન છે. શ્રોતાજન સુણો સ્નેહથી રહેજો, મું પર રાજી સદાય, કાલા વાલા કરું ગ્રંથમાં તેમાં કસૂર તમને જણાય. કદાચ હું કાલી ગેલી ભાષામાં મને જે ફાવે એવું લખું, કંઈક તમને એમાં ખોટ ખામી જણાય તો હંસ સમાન શ્રોતા સૌ તમે છો બહુ બુદ્ધિ વિશાળ, નિર્ક્ષીરના ન્યાયથી સુણો હરિચરિત્ર રસાળ. ચરિત્રો તો જેવા છે એવા ને એવા દિવ્ય ભવ્ય છે, પણ મારે ગૂંથવામાં કંઈક કમી રલાગે તો તમે બધા બહુ હંસ સમાન ડાયા, ખૂબ વિશાળ બુદ્ધિના છો, તો આમાંથી જે હારા હારા ચરિત્રોનો ભાગ છે ને એ તમે માણજો, અને કંઈક મેં બગાડ્યું હોય બાપા એ તમે
નો ધ્યાનમાં લેશો. ખરેખર જે ભગવાનના ચરિત્રો હું ગૂંથી રહ્યો છું, એ ચરિત્ર તો એ હાકરના રસનું શ્રીફળ છે, કે છે. એમાંથી કંઈ છાલા કાઢવા પડે, કાચલીઓ કાઢવી પડે ભાઈ, એનું તો આખે આખું જેવું છે એવું ને એવું જ આપણે માણવાનું હોય છે. એમાં કાંઈ ત્યાગ કે ભાગની કોઈ રીત હોતી નથી. તેમ સભર અમી રસ ભર્યા શ્રીહરિના ચરિત્ર પુનિત. સ્વામિનારાયણ ભગવાનના જેટલા કાંઈ ચરિત્રો છે એ પરમ પાવન કરનારા છે. સર્વત્ર છલોછલ દિવ્ય અમૃતથી ભરેલા છે, માટે એમાં કાંઈ લાગભાગ કરવાનું હોતું નથી. એને તો બસ ખૂબ જાણતા રહીએ, માણતા રહીએ, અને આપણું હૈયું પુરુષોત્તમ નારાયણના એ ભક્તિસભર ભાવનાથી તરબોળ કરતા રહીએ, એવું જાણીને ઉમંગથી સૌ સાંભળજો. દઈ ચિત્ત આપ સૌ આવા ભાવ સાથે આ પરમાત્માના ચરિત્રો સાંભળજો એવી મારી પ્રાર્થના છે, એમ ગ્રંથકારે કહ્યું છે. આપણે સૌ પણ એ જ પ્રમાણે આ બધા કથા વાર્તાનો લાભ લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પ્યારા મારી આખલડીના તારા તમે રાજી રહેજો સ્વામી, સુખ છે જાજુ મારે હૈયે હૈયા નહાર અતિ પાવી ગયો છું વાલા, અતિ પાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો. સત્સંગ મેં અબ આયે જેતે સંત હરિજન ભાઈઓ તેતે, સબ હૈ મુક્ત અનાદિ એહી સો ભાવ અબ ભૂલ ગયે તેહી, સો ભાવ અબ ભૂલ ગયે તેહી. સહજાનંદ સ્વામી મહારાજ, વાલા વાલા રાજાધીરા ટપુ મારા, સર્વે સંતો પાર્ષદો ભક્તો સમર્પિતો આપ સૌ કોઈને ભાવથી જય સ્વામી. ચોમાસાના શ્રી ગણેશ થયા, ભગવાન શ્રીહરિની કૃપાથી આખી ધરતીને ભગવાને પોતે અમી વર્ષા કરીને એવી સરસ મજાની યાશી બનાવી દીધી છે. અત્યારે તમે જો વાતાવરણ એટલું બધું સરસ, કુંડળનું બોલલા બોલલા મોજમાં આવી ગયા છે, કોયલો ટહુકા કરે છે અને ભા ભા પડકારા કરે છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી સવારમાં દયાળુ સ્વામી બહુ સારી વાઘજી ભગત રચિત ગ્રંથની કથા કરે છે, એવું એવું અંદર સરસ મજાનું વર્ણન આવે છે. ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ મહિમા બધું સંપૂર્ણ એ ગ્રંથની અંદર છે. બહુ પોષણ પ્રમાણે એવો ગ્રંથ છે, માટે હરખા કાન રાખીને હવે સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે.
ગ્રંથને સરખો સાંભળીશું તો ગ્રંથનું જ્ઞાન આપણા આત્મામાં આત્મસાત થશે, ભગવાન રાજી થશે અને શાંતિ થઈ જશે. માલિકર જન્મો જન્મના ખદબેદ ખદબેદો સંકલ્પો થાય છે એ બધા ઠરી જાય, માથામાં નિરાજ થાય તો મૂર્તિનું સુખ આવે. ઓલા સંકલ્પ મૂર્તિનું સુખ લેવા દે નહીં, સંકલ્પ શાંત થાય. એટલા માટે ઉપનિષદના મંત્ર પછી એમ બોલવામાં, ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય સ્વામિનારાયણ.